અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર ચેમ્બરની બહાર જ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરને તાળા હોવાથી ચેમ્બરની સામે જ જય શ્રીરામના નારા પણ લગાવવામાં આવ્યા હતા. અમરેલી શહેરમાં કેટલાક જૂના મંદિરો તોડી પાડવાના નિર્ણયના વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અમરેલી નગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરને તાળા હોવાથી આ આવેદનપત્ર આપી શક્યા નહોતા, જેથી કરીને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો અને રોષને લઈને ચેમ્બરની સામે જ બેસીને રામધૂન પણ બોલાવવામાં આવી હતી. સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ શરૂ કરવામાં આવ્યા હતા. અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈપણ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે નિષ્ફળ ગયા છે ત્યારે અમરેલીની પ્રજા હવે પરિવર્તન લાવવા માંગતી હોય તેવું જોવા મળી રહ્યું છે. આજે જે ગુજરાત સરકારે જે સર્ક્યુલર બહાર પાડ્યો છે કે મંદિરોનું વિલિમોડેશન કરવાનું, એના વિરોધમાં અમરેલીમાં પણ લગભગ દસેક મંદિરને નોટિસ મળી છે કે જે કોઈને નડતરરૂપ નથી, રસ્તાની વચ્ચે નથી અને બધા ભાવિકો ત્યાં રોજ દર્શને જાય છે, જુદા જુદા કાર્યક્રમો કરે છે, વટુ પૂજન કરે છે, આરતી રોજ થાય છે. વર્ષોથી જે મંદિરો ત્યાં છે એને ડિમોલિશનની નોટિસ મળી છે, તો આ કયા પ્રકારનું સરકારનું વલણ છે કંઈ ખબર પડતી નથી. જે સરકાર સાધુ સંતોના આશીર્વાદથી રચાણી છે એને એના વતી હિન્દુ સમાજના મત મળ્યા છે, એ જ સરકાર હવે આસ્થાના કેન્દ્ર આપણા હિન્દુઓના એને ડિમોલિશન કરવા જઈ રહી છે. તો આને માટે આપણે સખત વિરોધ કરવો જોઈએ, જે વિરોધ કરીએ છીએ, ગામે ગામ આખા ગુજરાતમાં આવેદન પણ આપીએ છીએ. અને જો આખા ગુજરાતમાં આવેદન આપવાથી કાંઈ રિઝલ્ટ નહીં આવે તો પછી આગળ આંદોલન કરવામાં આવશે, અને કયા પ્રકારનું આંદોલન હશે અને એમાંથી કાંઈ તકલીફ કોઈ ઊભી થાય તો એની જવાબદારી સરકારની રહેશે. તો સરકારે આગોતરા વિચાર કરી અને આગોતરા પગલાં લઈ અને આ સર્ક્યુલર પાછો ખેંચે, ડિમોલિશન બંધ રાખે અને જે પ્રમાણે છે એ પ્રમાણે ચાલવા દે. આને માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાતના પ્રમુખ લાડવાભાઈ અને ઉત્તર પ્રદેશના મંત્રી રાજુભાઈ, ત્રણેય ધરપકડ, ખાલી આવેદન આપવા જતા હતા ધરપકડ કરી, એમાં કાંઈ કોઈ પાસે હથિયાર નહોતું કે કોઈ બીજા એવા સૂચવતા નહોતા કરતા, છતાં પણ એની ફરિયાદ લઈ ગયા છે અંદર. તો આ ન થાય એનો અમે આ વિરોધ કરીએ છીએ. આ બધા અંદર લઈ ગયા એને, એટલે કદાચ આપણે પણ જો અંદર જવું પડે તો આપણી બધી તૈયારી રાખજો, એમાં કોઈના બાપની બીક રાખવાની જરૂર નથી. અને જો સામાન્ય વાતચીતથી કે સામાન્ય આંદોલનથી ઉકેલ નહીં આવે તો હિન્દુ સમાજ રસ્તા પર ઉતરશે અને ત્યાર પછી જે જવાબ જે ઘટનાઓ બને એની જવાબદારી સરકારની રહેશે, એવું અહીંથી અમે સરકારને મેસેજ આપીએ છીએ.